તમે ટ્રેન અને પ્લેન ને ધક્કા લગાવવાની વાત સાંભળી હશે અને કદાચ અનુભવ પણ કર્યો હશે, પણ શું તમે ક્યારે પ્લેન ને એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જતા લોકો જોયા છે? કદાચ નહીં. પણ આજે અમે એક એવી ઘટના અંગે વાત કરી રહ્યા છીએ જે બિહારમાં બની છે. અહીં લોકોએ સૌ સાથે મળી ખભે ખભો મિલાવી આર્મીના તૂટી પડેલા પ્લેન ને ખેતરમાંથી ઉપાડી બહાર મુખ્ય માર્ગ સુધી લઈ ગયા. સૌએ જોર લગા કે હૈશા બોલ્યા અને ખભા ઉપર ઉઠાવી લીધું અને મુખ્ય માર્ગ સુધી પહોંચાડી દીધું. વાત જાણે એમ હતી કે લશ્કરનો એક માઇક્રોલાઇટ એરક્રાફ્ટ શુક્રવારે બોધ ગયામાં તૂટી પડ્યું હતું. નજીક આવેલા બીગહા ગામના એક ખેતરમાં એ તૂટી પડ્યું હતું. એને લીધે એરક્રાફ્ટના એક વ્હીલને નુકસાન થયું હતું. આ પ્લેન ટેકનિકલ ખામીને લીધે તૂટી પડ્યું હતું. સદનસીબે તેમાં સવારી કરી રહેલા બે જવાનોને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ સૌ સાથે મળી આ એરક્રાફ્ટને માર્ગ સુધી લઈ ગયા હતા. આ અગાઉ એરક્રાફ્ટ જમીન પર પડતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. માહિતી મળતા લશ્કરના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક કલાકમાં જ એરક્રાફ્ટના તમામ પાર્ટસને ખોલી લેવામાં આવ્યા. આ પ્લેન તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એરક્રાફ્ટની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં જાનહાનિ સર્જાય નહીં. માઇક્રોલાઇટ એરક્રાફ્ટને ઓછી ઊંચાઈ પર તાલીમ આપવામાં આવે છે. દુર્ઘટના બાદ એરક્રાફ્ટ નજીક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ગ્રામીણો માટે આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. અન્ય ગામના લોકો પણ અહીં પહોંચ્યા હતા.